નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેદ કેરિયરમાં આપનું સ્વાગત છે મિત્રો આજે આપણે ગુજરાતના ભૂગોળના મોસ્ટ એમપી સવાલો છે એમની ચર્ચા કરવાના છીએ અને આ સવાલોનો ભાગ ચાર આજે જોવાના છીએ ભાગ એકથી ત્રણ આપણે અપલોડ કરી ચૂક્યા છીએ એ તમે ના જોયા હોય તો તમે પ્લેલિસ્ટમાં જઈને જોઈ શકો છો તો વાત કરીએ મિત્રો ભાગ ચાર વિશે વાત કરીએ મિત્રો પ્રથમ પ્રશ્નની તો કે ડુંગળીના ઉત્પાદનમાં ગુજરાત ભારતમાં કયું સ્થાન ધરાવે છે તો ડુંગળીના ઉત્પાદનમાં ગુજરાત છે એ ભારતમાં બીજું સ્થાન ધરાવે છે તો પ્રથમ સ્થાન કયો આવશે મિત્રો તો કે મહારાષ્ટ્ર જેમાં ખાસ કરીને કયો પ્રદેશ તો કે નાસિક પ્રદેશ છે એ ખૂબ જ ડુંગળીના ઉત્પાદન માટે જાણીતો છે તો મિત્રો ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં વાવેતર અને ઉત્પાદનની વાત કરીએ તો ગુજરાતમાં વાવેતર અને ઉત્પાદન છે એ કયા જિલ્લામાં વધારે થાય છે તો કે ભાવનગર અને ભાવનગરના કઈ જગ્યાએ મહત્ત્વનું સ્થળ છે તો કે મોહવા કે જ્યાં ડુંગળીઓનો જે આપણે કહી શકાય પાવડર ડિહાઈડ્રેશન કરીને પાવડર બનાવવામાં આવે છે તો ત્યાં એ ગુજરાતનો આખા ભારતનો સૌથી વધુ અહીંયા એમનું ડિહાઈડ્રેશન કરવામાં આવે છે તો જો મિત્રો ગુજરાતની દ્રષ્ટિએ પૂછાય તો યાદ રાખીશું ભાવનગર જિલ્લો અને ભારત આખામાં ગુજરાતનું સ્થાન કેટલામું છે બીજું છે આગળ વધતા પહેલાં ચેનલ સબ્સ્ક્રાઇબ ના કરી હોય તો અત્યારે સબ્સ્ક્રાઇબ કરો બાજુમાં આવેલા બે લાઇકોનને પ્રેસ કરો જેથી કરીને અમારા દ્વારા જે પણ કોઈ નવી માહિતી અપલોડ કરવામાં આવે એ સૌપ્રથમ નોટિફિકેશન દ્વારા માહિતી મળી રહે વાત કરીએ પ્રશ્ન નંબર બે શ્રી કૃષ્ણએ કયા નગર પાસે દ્વારાવતી અથવા દ્વારકા નગર વસાવ્યું હતું તો કયું આવશે કુશ સ્થળી મિત્રો આ સવાલની ચર્ચા આપણે આગળના ભાગમાં કરી ચૂક્યા છીએ છતાં પણ જોઈએ કે જ્યારે કૃષ્ણ છે ગોકુળ મથુરા છોડીને આવ્યા ત્યારથી પોતે નવી રાજધાની શોધમાં આવે છે અને ગુજરાતમાં એ સમયે કુશસ્થળી રાજધાની હોય અને રેવતક રેવતકનો રાજા હોય છે અને આ રેવતક સાથે યુદ્ધ થાય છે અને એમાં રેવતકની હાર થાય છે અને કૃષ્ણની શું થાય છે જીત થાય છે અને કૃષ્ણ છે એ પોતે શું કરે છે તો કે પોતાની આ રાજધાની સમારકામ કરાવીને ત્યાં નવી રાજધાની સ્થાપે છે જેનું નામ દ્વારાવતી કે દ્વારામતી કે દ્વારકા રાખે છે તો આટલી માહિતી આપણે યાદ રાખીશું ત્રીજો પ્રશ્ન જોઈએ મિત્રો કચ્છના નાના રણમાં ઉપસેલા ટેકરા જેવા ભાગને શું કહે છે તો એને કહેવાય ટીંબા આ સવાલ મિત્રો ઘણી વખત પરીક્ષામાં આપણે પૂછાય ચૂક્યો છે કે કચ્છના નાના રણમાં ઉપસેલા ટેકરા જેવા ભાગને શું કહેવાય છે તો એને કહેવાય ટીંબા ચોથો પ્રશ્ન જોઈએ ગુજરાતમાં સૌથી વધુ કપાસનું ઉત્પાદન કયા જિલ્લામાં થાય છે તો ગુજરાતમાં સૌથી વધારે કપાસનું ઉત્પાદન કયા જિલ્લામાં આવશે વડોદરા જિલ્લામાં પણ જો મિત્રો ભારતની દ્રષ્ટિએ પ્રથમ પૂછાય કયા રાજ્યમાં સૌથી વધારે વાવેતર થાય છે તો વાવેતર આવશે મહારાષ્ટ્ર અને ગુજરાતમાં કેટલામું થાય છે તો કે બીજા નંબરનું ગુજરાતમાં વાવેતર થાય છે પણ મિત્રો ઉત્પાદનની વાત કરીએ તો ઉત્પાદનમાં ગુજરાતમાં પ્રથમ થાય છે એટલે ગુજરાતમાં સૌથી વધુ ભારતમાં ઉત્પાદન થાય છે જે આખા ભારતનું એવું કહી શકાય કે સત્યાવીસ ટકા કરતાં પણ વધારે છે એમનું ઉત્પાદન કપાસનું છે તો ગુજરાતની દ્રષ્ટિએ વાત કરીએ તો વડોદરા જિલ્લામાં સૌથી વધારે શું થાય છે ઉત્પાદન થાય છે તો વાવેતર કયા જિલ્લામાં સૌથી વધારે થાય છે તો કે વાવેતર છે એ સુરેન્દ્રનગર જિલ્લામાં સૌથી વધારે થાય છે સુરેન્દ્રનગર જિલ્લામાં સૌથી વધારે વાવેતર થાય છે અને બીજા નંબર એ થાય છે તો કે વડોદરામાં થાય છે પણ ઉત્પાદનમાં પ્રથમ કયું આવશે વડોદરા જિલ્લો આવશે તો આટલી માહિતી આપણે યાદ રાખીશું આગળ જોઈએ પ્રશ્ન નંબર પાંચ બોક્સાઈડનો સૌથી વધુ કયા જિલ્લામાં મળી આવે છે તો બોક્સાઇડ છે એ દેવભૂમિ દ્વારકા અને સાથે કચ્છમાં પણ ત્યાંથી કચ્છમાંથી પણ મહત્વ ખૂબ જ પ્રમાણમાં મળી આવે છે તો યાદ રાખીશું અને દેવભૂમિ દ્વારકામાં કયા સ્થળેથી મળી આવે છે તો કે કલ્યાણપુર અને ખંભાળિયા બે સ્થળોએથી મળી આવે છે જ્યારે કચ્છમાં તો કે અબડાસા અંજાર ભુજ નત્રાણા આ સિવાય લખપત મુદ્રા અને માંડવી તો કચ્છમાં આટલા સ્થળોએથી મળી આવે છે આ સિવાય બીજા કયા જિલ્લામાંથી મળી આવે છે તો કે વલસાડ અને બીજું અમરેલી તો આટલા જિલ્લોમાંથી બોક્સાઇડ મળી આવે છે પણ સારા પ્રમાણમાં દેવભૂમિ દ્વારકા અને કચ્છમાંથી મળી આવે છે મિત્રો આ સિવાય એક સવાલ યાદ રાખીશું બોક્સાઇડના ઉત્પાદનમાં છે એ આખા ભારતમાં ગુજરાતનું સ્થાન કેટલામું છે ભારતની દ્રષ્ટિએ ગુજરાતનું સ્થાન છે પ્રથમ છે એ પણ યાદ રાખીશું કે બોક્સાઇડના ઉત્પાદનમાં ભારતની દ્રષ્ટિએ ગુજરાતનું સ્થાન કેટલામું છે તો કે પ્રથમ છે છ નંબરનો સવાલ જોઈએ લિગ્નાઇટનો સૌથી વધુ કયા જિલ્લામાં મળી આવે છે લિગ્નાઇટ તો લિગ્નાઇટ છે કચ્છ કચ્છનું પાનંદ્રોમાં છે એ સૌથી વધારે પ્રમાણમાં મળી આવે છે આ સિવાય બીજા કયા કયા સ્થળે મળી આવે તો એક તો કચ્છ તો કે ભરૂચ મહેસાણા ભાવનગર અને સુરત તો આટલા સ્થળેથી તે કચ્છમાંથી છે અથવા આટલા સ્થળોએથી લિગ્નાઇટ છે એ સારા પ્રમાણમાં મળી આવે છે પણ સૌથી વધારે પૂછાય તો યાદ રાખીશું કચ્છના પાનંદ્રોમાંથી આગળ જોઈએ સાત નંબરનો સવાલ ગુજરાતમાં સૌથી વધુ કપાસનું વાવેતર કયા જિલ્લામાં થાય છે જેમની ચર્ચા મિત્રો આપણે આગળ હમણાં જ કરી ગયા તો કયો આવશે સુરેન્દ્રનગર આઠમો સવાલ જોઈએ ભારતમાં ગુજરાત ફૂલોના ઉત્પાદનમાં કયું સ્થાન ધરાવે છે તો કે બારમો ભારતમાં ગુજરાત છે એ ફૂલોના ઉત્પાદનમાં કેટલામું સ્થાન ધરાવે છે તો કે બારમો જેમાં કયા કયા ફૂલોની ખેતી થાય છે તો કે ગુલાબ સેવંતી ગલગોટા રજનીગંધા જુઈ મોગરો વગેરેની ખેતી થાય છે આ સિવાય વાત કરીએ મિત્રો તો કયા કયા જિલ્લામાં એમની ખેતી થાય છે તો વાત કરીએ ખેડા આણંદ અમદાવાદ મહેસાણા વડોદરા સુરત ભાવનગર જુનાગઢ વગેરે જિલ્લાઓમાં પણ તેમની ખેતી થાય છે તો આટલી માહિતી યાદ રાખીશું અવારનવાર આ સવાલ પણ આપણે પૂછાઈ ગયો છે તો કેટલા મોસે બાર આવશે નવમો પ્રશ્ન જોઈએ સુરજબારી બંધ કયા જિલ્લામાં આવેલો છે તો કે કચ્છમાં આવેલો છે સુરજ બારી બંધ છે કયા જિલ્લામાં આવેલો છે તો કચ્છમાં તો મિત્રો તમારે તમારે કોમેન્ટ બોક્સમાં આનો જવાબ જણાવવાનો છે કે આ કઈ નદી ઉપર આવેલો છે અને મિત્રો કચ્છમાં કેટલી નદીઓ વહે છે તો કે સત્તાણું નદીઓ વહે છે અને એમાંથી આ ડેમ છે 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 એ એ કઈ નદી ઉપર આવેલો તમારે બોક્સમાં જણાવવાનું દસમો સવાલ જોઈએ શાકભાજીના ઉત્પાદનમાં ગુજરાત ભારતમાં કયું સ્થાન ધરાવે છે તો શાકભાજીના ઉત્પાદનમાં પણ ગુજરાત છે કેટલામું સ્થાન ધરાવે છે તો કે બારમું સ્થાન ધરાવે છે તો મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો અને તમારા મિત્રોને શેર કરો આપણે આ ભાગમાં આટલું રાખીશું વધારે માહિતી આગળના ભાગમાં એટલે કે ભાગ પાંચમાં જોઈશું જો કોઈ તમને પ્રશ્ન હોય કોઈ ક્વેરી હોય તો વિડીયોની નીચે કોમેન્ટ બોક્સમાં તમે કોમેન્ટ કરી શકો છો જેથી કરીને અમે તેમનું સોલ્યુશન આપી શકીએ તો આ વિડીયોમાં આપણે આટલું રાખીએ જય હિન્દ જય ભારત અસ્તુ